हेलो विद्यार्थी मित्रों, एम डी बायोलॉजी क्लास में आप सर्वे नु स्वागत छे। आजे आपणे प्रश्ननी सीरीज में त्रीजो टॉपिक लईने आजे हूँ तमारी समक्ष आव्यो छुं, जेनी अंदर आपणो प्रश्न छे एस ए एन नुं स्थान जणावो, एटले के साइनो एट्रियल नोड नुं स्थान जणावो। आ स्थान क्या हशे? तो जमणा क्षेपकना जमणा खूणामां, जमणा क्षेपकना डाबा खूणामां, जमणा कर्णकना जमणा खूणामां कि जमणा कर्णकना डाबा खूणामां। तो मित्रों आनो जवाब आवशे सी, जमणा कर्णकना जमणा खूणामां। नेक्स्ट ए वी एन नुं स्थान जणावो, एट्रियो वेन्ट्रिक्युलर नोड नुं स्थान जणावो। तो मित्रों आना माटे विकल्प आप्या छे, जमणा क्षेपकना जमणा खूणामां, डाबा क्षेपकना डाबा खूणामां कि जमणा कर्णकना डाबा खूणामां कि डाबा कर्णकना डाबा खूणामां। तो याद रखो मित्रों के एट्रियो वेन्ट्रिक्युलर नोड एटले कि ए वी एन जे छे एनुं स्थान पण जमणा कर्णकना डाबा खूणामां होय छे। एटले ए याद रखवानुं छे कि बंने एस एन गांठ होय कि एवी एन होय, ए बंने होय छे तो जमणा कर्णकमां ज, परंतु एस एन जमणा कर्णकना जमणा खूणामां, જ્યારે એ વી એન જમણા કર્ણકના ડાબા ખૂણામાં હોય છે। ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય। નેક્સ્ટ ક્ષેપક સિસ્ટોલ પામે, ક્ષેપક સિસ્ટોલ પામે ત્યારે શું થાય? હૃદચક્ર દરમિયાન કર્ણકનું સંકોચન થાય ત્યારે ક્ષેપકનું ડાયસ્ટોલ થાય, અને જ્યારે ક્ષેપકનું સિસ્ટોલ, સિસ્ટોલ એટલે સંકોચન પામવું, ત્યારે કર્ણક ડાયસ્ટોલ પામે છે અને દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય। દ્વિદલ અને ત્રિદલ વાલ્વ કેમ બંધ થાય? કે જ્યારે ક્ષેપક સિસ્ટોલ પામે ત્યારે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય, જેને કારણે રુધિર પાછું કર્ણક તરફ ન જતું રહે। એટલા માટે અહીંયા જે ઉત્તર આવશે એ બંને આવશે સી, એ અને બી। ક્ષેપક સિસ્ટોલ પામે ત્યારે કર્ણક ડાયસ્ટોલ પામે અને સાથે સાથે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય છે। દરેક હૃદચક્રનો સમય જણાવો, દરેક હૃદચક્રનો સમય જણાવો। હવે હૃદચક્રની જે ક્રિયા છે એટલે આપણે જાણીએ છીએ કે હૃદયની પરંપરાગત ઘટના કે જે ચક્રીય રીતે પુનરાવર્તિત થાય તેને આપણે હૃદચક્ર કહીએ છીએ। હૃદચક્રનો સમય શું છે? કે આપણું જે હૃદય છે એક મિનિટમાં 72 વખત ધબકે છે, એટલે સાદી ભાષામાં કહું તો 60/72 કરીએ એટલે એક હૃદચક્રનો સમય 0.8 સેકન્ડ આવે, એટલે આપણો સાચો જવાબ 0.8 સેકન્ડ। નેક્સ્ટ કર્ણકોના સિસ્ટોલ સમયે ક્ષેપકોની સ્થિતિ જણાવો, કર્ણકોના સિસ્ટોલ સમયે ક્ષેપકોની સ્થિતિ જણાવો। કર્ણકોના સિસ્ટોલ સમયે ક્ષેપકોની સ્થિતિની વાત કરીએ તો કર્ણકોનું જે સિસ્ટોલ થાય ત્યારે ક્ષેપક શું થાય? તો જનરલી વાત છે કે કર્ણક સિસ્ટોલ, એનો મતલબ કે ક્ષેપક ડાયસ્ટોલ થાય, ક્ષેપક ડાયસ્ટોલ થાય છે। અને જ્યારે ક્ષેપક સિસ્ટોલ પામે તો કર્ણક ડાયસ્ટોલ પામે છે, અને ત્યારબાદ એક તબક્કો આવશે જ્યારે કર્ણક અને ક્ષેપક બંને ડાયસ્ટોલ પામે, પરંતુ અહીંયા જવાબ આવશે કર્ણકોનું સિસ્ટોલ તો ક્ષેપકનું ડાયસ્ટોલ। ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મેળવો રોજ નવા વિડીયો। આ રીતે આપણે પ્રશ્નો સોલ્વ કરીશું। નેક્સ્ટ પ્રશ્ન, હૃદયનું પેસમેકર, હૃદયનું પેસમેકર કોને કહે છે? પેસમેકરનું જે કામ છે એ હૃદયના ધબકારાની લયબદ્ધતા જાળવવાની છે। હૃદયની અંદર એક મિનિટમાં જે 72 ધબકારા એટલે કે 70-75 ધબકારા થાય છે તેનું લયબદ્ધ સંકોચન કરવું જરૂરી છે। એ માટે આપણા શરીરની અંદર, આપણા હૃદયની અંદર એક ગાંઠ આવેલી છે જેનું નામ છે એસ એ ગાંઠ, સાઇનો એટ્રિયલ ગાંઠ, જે આપણા હૃદયના ધબકારાની લયબદ્ધ સંકોચનનું પ્રારંભ કરે છે અને તેને જાળવે છે। એટલે આપણો ઉત્તર આવશે એસ એ ગાંઠ એ હૃદયનું પેસમેકર તરીકે ઓળખવામાં આવે। સ્ટેટોસ્કોપની શોધ કોણે કરી? આપણે દવાખાને જઈએ ત્યારે ડૉક્ટરના પાસે આપણે સ્ટેટોસ્કોપ જોઈએ છીએ, અને આપણને, આપણે બાયોલોજીના વિદ્યાર્થીઓ છીએ એટલે આપણને પણ એમ થાય કે આપણે પણ હવે આ રીતે એક દિવસ સ્ટેટોસ્કોપ લઈને આપણું દવાખાનું કરીશું અથવા તો કોઈક લોકોની સેવા કરીશું, હોસ્પિટલમાં કામ કરીશું। તો એ જાણવું જરૂરી છે કે સ્ટેટોસ્કોપની શોધ કોણે કરી? તો સ્ટેટોસ્કોપની શોધ કરનાર
વૈજ્ઞાનિકનું નામ હતું લેનેક. લેનેક કરીને એક વૈજ્ઞાનિક હતા, તેમણે સ્ટેટોસ્કોપની સૌ પ્રથમ શોધ કરી છે. નેક્સ્ટ, પેસ સેટર કોને કહે છે? આ એક નવો ક્વેશ્ચન છે. પેસ સેટર કોને કહે છે? પેસ મેકર તો આપણે જાણીએ છીએ, પરંતુ પેસ સેટર કોને કહે છે? તો પેસ સેટર તરીકે, જેમ પેસ મેકર તરીકે SAN ને ઓળખવામાં આવે છે, તેમ પેસ સેટર તરીકે AVN એટલે કે એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડને ઓળખવામાં આવે છે, જે પેસ સેટર તરીકે કામ કરે છે. હૃદચક્ર દરેક સેપક 70 ml રુધિર બહાર ધકેલે છે, તો તેને શું કહીશું? તેને શું કહે? તો હૃદચક્ર દરમિયાન દરેક સેપક આશરે 70 ml રુધિર બહાર ધકેલે છે, જેને સ્પંદન કદ અથવા તો ઇંગ્લિશમાં સ્ટ્રોક વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણો જવાબ છે વિકલ્પ સી, સ્પંદન કદ અથવા એને સ્ટ્રોક વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, કાર્ડિયક આઉટપુટ માટે શું સાચું છે? કાર્ડિયક આઉટપુટની ગણતરી કઈ રીતે કરી શકાય એમ આ પ્રશ્ન કહેવા માગે છે. તો એ રુધિરની દિશા દ્વારા, બી હાર્ટબીટ એટલે કે હૃદયના ધબકારા દ્વારા, સી સ્ટ્રોક વોલ્યુમ દ્વારા, ડી બી અને સી. તો કાર્ડિયક આઉટપુટ માટે આપણે હાર્ટબીટને સ્ટ્રોક વોલ્યુમ સાથે ગુણાકાર કરીશું, તો આપણને જે પરિણામ મળશે તે કાર્ડિયક આઉટપુટ અથવા તો હૃદ કાર્યક્ષમતા તરીકે ઓળખાય છે. એટલે કે હૃદ કાર્યક્ષમતા અથવા કાર્ડિયક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા હાર્ટબીટ. તો આપણને કાર્ડિયક આઉટપુટનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. સ્વસ્થ વ્યક્તિમાં કાર્ડિયક આઉટપુટ 5000 ml અથવા 5 લિટર હોય છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો, જેથી એ પણ ઘરે બેસીને આ નીટના પ્રશ્નો સોલ્વ કરી શકે. થેન્ક યુ વેરી મચ. અને હા, લાઇક કરવાનો ભૂલતા નહીં મિત્રો.